જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે એનાથી આગળનો એક નવો ટૉપિક લઈએ આઈયુપીએસસી નામકરણ આલ્કાઇલ હેલાઇડ એટલે કે હેલો હેલોઆલ્કેન સંયોજનો જે છે એનું સામાન્ય નામકરણ કરતી વખતે એક કાર્બનની શૃંખલા હોય તેને મિથાઇલ કહેવામાં આવે બે કાર્બનની શૃંખલા હોય એટલે કે માંથી એક હાઇડ્રોજન ઓછો કરી નાખીએ તો એને ઇથાઇલ કહેવામાં આવે એવી રીતે ત્રણ કાર્બનની શૃંખલા હોય તો એને પ્રોપાઇલ કહેવામાં આવે પણ ત્રણ કાર્બનમાં વચ્ચેના કાર્બન સાથે જોડાયેલું હોય તો એને આઇસોપ્રોપાઇલ કહેવામાં આવે એવી રીતે ચાર કાર્બનની ચેન હોય તો એને બ્યુટાઇલ કહેવામાં આવે પણ ત્રણ કાર્બન લાઇનમાં હોય ને એક કાર્બન નીચે લટકતો હોય ને અહીંયા જો હેલોજન જોડાયેલો હોય તો આને આઇસોબ્યુટાઇલ કહેવામાં આવે આ બધી આલ્કાઇલ શૃંખલાઓ છે મિત્રો હવે જ્યાં આપણે છેડે ડેસ કરેલો છે ત્યાંથી એક હાઇડ્રોજન કાઢી નાખીએ આપણે ટૂંકમાં અહીંયાથી એટલે આ ડૅસની સાથે એટલે કે આ બોન્ડની સાથે આપણે હેલોજન જોડીએ તો આવું બની જાય એટલે કે આને કહેવામાં આવે મિથાઇલ ક્લોરાઇડ ક્લોરાઇડ રીતે બે કાર્બન હોય તો આને કહેવામાં હોય એક બે અને ત્રણ એમાં પહેલા કાર્બન સાથે હેલોજન જોડાય તો આને કહેવામાં આવે પ્રોપાઇલ ક્લોરાઇડ ઘણીવાર એને નોર્મલ પ્રોપાઇલ પણ લખાય નોર્મલ શા માટે તો કે કાર્બનની ચેન સીધી છે એટલે હવે જો ક્લોરીન એ છેલ્લેથી બીજા કાર્બન પર એક મિથાઈલ સમૂહ લટકતો હોય ને એમાં વચ્ચેના કાર્બન સાથે જોડાયેલો હોય ટૂંકમાં હું આ સીએલને દબાઈ દઉં તો એની સિવાયની શૃંખલા એ આ દેખાય છે આપણને એટલે કે છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક કાર્બન લટકતો હોય તો એને શું કહેવામાં આવે આઇસોપ્રોપાઇલ તો આવા હેલાઇડ સંયોજનને કહેવામાં આવે આઇસોપ્રોપાઇલ હેલાઇડ એટલે કે ક્લોરાઇડ આપણા માટે શું કહીશું આપણે પ્રોપાઇલ ક્લોરાઇડ પણ જેમ જેમ મિત્રો કાર્બનની સંખ્યા વધતી જાય એમ સામાન્ય નામ વધુને વધુ જટિલ બનતા જાય એટલે સામાન્ય નામ કરતાં આઈયુપીએસસી નામને વધુ પ્રેફરન્સ આપવામાં આવે છે એરોમેટિક સંયોજનોની અંદર બેન્ઝિનનું એક જ વિસ્થાપન થાય એટલે કે એક બેન્ઝિનના કોઈ પણ એક કાર્બન સાથે માની લો કે બ્રોમિન જોડાય તો એનું સામાન્ય નામ પણ બ્રોમો બેન્ઝિન જ બને અને આઈયુપીએસસી નામ પણ બ્રોમો બેન્જિન જ બને એટલે એક હેલોજન જ્યારે હોય બેન્ઝિનમાં ત્યારે કોઈ સામાન્ય કે આઈયુપીએસસી નામમાં ફરક પડતો નથી પરંતુ બે બેન્ઝિનમાં વિસ્થાપન થાય એટલે કે ડાય હેલોજન યુક્ત બેન્ઝિન હોય ડાય હેલો વ્યુત્પન્ન હોય ડાય હેલોજન વ્યુત્પન્ન તો સામાન્ય નામ લખો ત્યારે વન અને ટુ માટે ઓર્થો લખાય વન અને થ્રી હોય માની લો કે બે બ્રોમિન અહીંયા જોઈન્ટ કરેલા હોય એક ને ત્રીજા ઉપર વન અને થ્રી વન અને ફોર તો વન અને ટુ હોય તો એને માટે ઓર્થો વન અને ફોર હોય તો એને માટે પેરા વન અને થ્રી હોય તો એને માટે મેટા એ તમે ધોરણ અગિયારમાં ભણી ગયા એટલે આનું જો સામાન્ય નામ બોલવાનું હોય તો ઓર્થો બેન્ઝીન આને બોલવાનું હોય તો પેરા બેન્ઝીન બરાબર છે મિત્રો એવી રીતે આને બોલવું હોય તો મેટા ડાયબ્રોમો બેન્ઝીન મિત્રો હજુ એકવાર કહી દઉં ઓર્થો ઓર્થોડાયબ્રોમો બેન્ઝીન પેરા ડાયબ્રોમો બેન્ઝીન અને મેટા ડાયબ્રોમો બેન્ઝીન તો કહેવાય હવે આવું ઘણી વાર ત્રણ લીટર ન દોરા હોય ને આવું ગોળ દોરી દીધું હોય તો પણ ચાલે આપણે ત્રણ એકાંતરે દ્વિબંધ ન બતાવીએ અને આપણે આમ ગોળ દોરી દઈએ તો પણ એનાથી કોઈ ફરક પડતો નથી આનું સામાન્ય નામ શું થશે તો હું પહેલાં પાંચના સામાન્ય નામ બોલી જાઉં પહેલાંનું નામ છે મિથાઈલ ક્લોરાઈડ બીજાનું નામ છે ઇથાઇલ ક્લોરાઈડ ત્રીજાનું નામ છે પ્રોપાઇલ ક્લોરાઈડ ચોથાનું નામ છે પ્રોપાઇલ ક્લોરાઇડ આને તમે આમ પણ લખી શકો છો સી એચ થ્રી સી એચ સી એચ થ્રી સી બધું સેમ જ રહે આને કહેવામાં આવે આઈસોબ્યુટાઈલ ક્લોરાઇડ જો ટોટલ કાર્બન ચાર પણ છેલ્લેથી બીજા પર એક મિથાઇલ સમૂહ લટકે છે એટલે નંબર અહીંયાથી પડે વન ટુ થ્રી આઈઓપીએસસી નામ કરીએ ત્યારે પરંતુ જનરલી આને આઇસોબ્યુટાઈલ ક્લોરાઇડ કહેવાય તો મિત્રો ફરીથી એકવાર આપણે અહીંયા સુધીના નામ સામાન્ય બોયલા મિથાઇલ ક્લોરાઇડ ઇથાઇલ ક્લોરાઇડ પોપા ઇલ ક્લોરાઇડ આઇસો પ્રોપાઇલ ક્લોરાઈડ અને આઈસોબ્યુટાઇલ ક્લોરાઇડ હવે એના આઈયુપીએસી નામ લખીએ ને ત્યારે હંમેશા હેલો આલ્કેન લખાય એટલે પેક કાર્બન હોય તો એને હેલો એટલે ક્લોરો અને આલ્કેન એટલે એક કાર્બન માટે મિથેન બે કાર્બન હોય તો હેલાની જગ્યાએ શબ્દ આવશે ક્લોરીન હોવાથી ક્લોરો અને બે કાર્બન હોવાથી ઇથેન પણ બે કરતાં કાર્બનની સંખ્યા વધે એટલે કે ત્રણ કે તેનાથી વધુ થાય એટલે નંબરિંગ કરવું પડે અને નંબર કરવાનો સિમ્પલ નિયમ ધોરણ અગિયારમાં ભણી ગયા કે વિસ્થાપિત કાર્બનનો લઘુત્તમ ક્રમ આવે તેમ ડાબે કે જમણેથી આપવાનો જો હેલોજનની સંખ્યા વધુ હોય તો એવા કાર્બનનો સરવાળો નાનો થવો જોઈએ અથવા તો એનો સમૂહ નાનો થવો જોઈએ તો અહીં આપણે એમ લખવું પડશે વન ક્લોરોપ્રોપેન કેમ તો કે ટુ ક્લોરો પ્રોપેન બની શકે એટલે વન નંબર આપણે નાનામાં નાનો આવે એવી રીતે લખ્યો છે તો અહીંયા તમે નંબરિંગ કરો તો વન ટુ થ્રી અહીંથી નંબરિંગ કરો તો વન ટુ થ્રી બંને બાજુથી ટુ જ આવે છે એટલે આપણે આને લખશું ટુ ક્લોરોપ્રોપેન મિત્રો આનું સામાન્ય નામ શું હતું તો કે આઇસોપ્રોપાઇલ ક્લોરાઈડ ચલો હવે આનું આઈયુપીસી નામ લખીએ તો કે અહીંથી ક્લોરીનવાળા કાર્બનને નંબર એક એક બે ને ત્રણ તો વન ઉપર ક્લોરો ટુ પર મિથાઇલ અને ટોટલ ત્રણ કાર્બન હોવાથી પ્રોપેન તમને એમ થતું હશે સર ટુ મિથાઇલ વન ક્લોરો પ્રોપેન લખું તો ચાલે તો ના ક્લોરોનો સ્પેલિંગ સીથી શરૂ થાય મિથાઈલનો સ્પેલિંગ એમથી શરૂ થાય એટલે એબીસીડી પ્રમાણે ગોઠવીને લખવા પડે બરાબર છે ચલો હવે પછી આવે છે એની નીચેના બે નામ સામાન્ય નામ અને આઈયુપીએસસી નામ સામાન્ય નામમાં અહીં હેલોજન ધરાવતો આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય આથી એને દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઈડ કહેવાય દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ એવી રીતે હેલોજન ધરાવતો કાર્બન બીજા ત્રણ સાથે જોડાયેલા છે એટલે ટોટલ ચાર થયા ચાર થાય એટલે બ્યુટાઇલ ક્લોરાઇડ આ સોરી બ્યુટાઇલ બ્રોમાઇડ અહીં બ્રોમિન છે એટલે પણ બ્રોમિનવાળો કાર્બન બીજા ત્રણ સાથે જોડાયેલો છે એટલે આને કહેવામાં આવે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અહીં પણ ચાર કાર્બન છે એટલે બ્યુટાઇલ ક્લોરાઇડ પણ ક્લોરીનવાળો કાર્બન બીજા બે સાથે જોડાયેલો છે એટલે એને કહેવાય દ્વિતીય બ્યુટાઇલ બ્રોમા ચલો ચાલો આઈયુપીએસસી નામ લખીએ ત્યારે હંમેશા આપણે હેલોજનવાળા કાર્બનનો ક્રમ લઘુત્તમ આવે તેમ વન ટુ થ્રી ફોર લખીએ તો અહીં બનશે ટુ પર ક્લોરો બ્યુટેન સેમ વે અહીં આપણે કાર્બનની મેક્સિમમ શૃંખલા ગણીએ તો વન ટુ થ્રી વન ટુ થ્રી વન ટુ થ્રી વન ટુ થ્રી ગમે ત્યાં ગણો ત્રણ જ થશે તો વન ટુ થ્રી ઊભી લાઈન લખીએ નંબરમાં તો ટુ પર બ્રોમો છે ને ટુ પર મિથાઈલ છે એ બીસીડી પ્રમાણે બ્રોમો પહેલાં લખવો જોઈએ એટલે ટુ બ્રોમો ટુ મિથાઇલ પ્રોપેન ટોટલ કાર્બન ત્રણ એટલે પ્રોપેન મિત્રો આને જ તમારે આમ પણ લખી શકાય આ જે સૂત્ર છે એને લખવું હોય તો આમ પણ લખી શકાય થ્રી ટાઈમ સી બી આર જો તમને આવું લખીને આપે પરીક્ષામાં કે આનું આઈયુપીએસસી નામ બોલો તો તમારે પહેલાં એને આવી રીતે ફેરવવું પડે અને પછી આ નામ લખવાનું રહે ખ્યાલ આવ્યો આ સૂત્રનું શોર્ટકટ સૂત્ર આ છે તો તમને પરીક્ષામાં આવું આપવામાં આવશે તમારે આને આવી રીતે પહેલાં સ્પેરપાર્ટ બધા છૂટા પાડી દેવાના અને પછી બંધની દ્રષ્ટિએ લખવાનું અને પછી એનો આ યુપીએસસી નામ બનાવવાનું ચાલો હવે કેટલાક એરિનમાં લખીએ એટલે કે હેલો બેન્ઝિનમાં તો બેન્ઝિન ઉપર એક જ બ્રોમિન લાગે તો આને કહેવામાં આવે બ્રોમો બેન્ઝિન આપણે હમણાં જ ભણી ગયા એક અને ત્રણ નંબર પર છે જો એક આ બે અને આ ત્રણ તો એક અને ત્રણ નંબર ઉપર હોય તો આને વન થ્રી દાય બ્રોમો બેન્ઝિન કહેવામાં આવે હવે જ્યારે આવું ત્રણ વધારે હોય એક કરતાં બે કરતા હોય ત્રણ થઈ ગયા આવે તો એવી રીતે નંબરિંગ કરવાનો કે સરવાળો બને એટલો નાનો થવો જોઈએ તો વન ટુ થ્રી ફોર ફાઇવ ને સિક્સ હું અહીંથી ગણું તો વન થ્રી અને ફાઇવ આવે જો એવી જ રીતે હું અને એન્ટી ક્લોક વાઇઝ ગણું તો પણ વન થ્રી અને ફાઇવ જ આવે માટે નંબરિંગ કોઈ પણ એક દિશાએથી સાચું જ છે તો નામ બને વન થ્રી ટ્રાય બ્રોમો બેન્ઝેન મિત્રો ખાસ ધ્યાન રાખજો આ વન થ્રી બ્રોમો ડાય કેટલા માટે તો કે બે છે એટલા માટે અને હવે ત્રણ સમાન થયા એટલે ટ્રાય બ્રોમો બેન્ઝીન સપોઝ કે તમને અહીંયા ત્રણે ત્રણ જગ્યાએ આવું લખી દીધું હોત તો ખાલી નામ વિચારો અહીંયા ક્લોરીન હોત અહીંયા બ્રોમિન હોત અને અહીંયા આયોડિન હોત ચલો તો હવે શું નામ લખત તમે લોકો ચલો સૌથી પહેલાં તો સરવાળો બને એટલો શું થવો જોઈએ નાનો થવો જોઈએ તો અહીંથી તમે નંબરિંગ કરો વન ટુ થ્રી ફોર ફાઇવ તો વન થ્રી ફાઇવ જ નંબર પડે તમે અહીંયાથી નંબર કરો વન ટુ થ્રી ફોર વન થ્રી ફાઇવ જ નંબર આવે તો પણ અને અહીંયાથી શરૂ કરો હેલોજનના તો પણ વન થ્રી ફાઈવ નંબર જ આવે તો આપણે જે બ્રોમિનનો પહેલો અક્ષર છે એબીસીડી પ્રમાણે એને હંમેશા નાનો નંબર આવે તેમ નંબર પાડવો પડે એટલે વન અહીંયાથી હવે તમે આમ પણ જઈ શકો એન્ટી ક્લોક વાઈઝ અને ક્લોક વાઈઝ પણ જઈ શકો તો ટુ અહીંયા આપવો જોઈએ થ્રી અહીંયા આપવો જોઈએ ફોર ફાઇવ અને સિક્સ કેમ તો કે બ્રોમિનના બી પછી ક્લોરીનનો સી આવશે એટલે વન બ્રોમો થ્રી ક્લોરો ફાઈવ આયોડો પેન્ઝીન આવું આનું નામ બને કયું ફરીથી બોલીએ થ્રી પર આ સોરી વન પર બ્રોમો થ્રી ક્લોરો આયોડો જો જુદા હોય તો પણ સરખા હોય ટ્રાય બેન્સી રેડી ચલો હવે એની પછી આવે છે બીજા બે નામ ચલો મિત્રો અહીંયા તમે જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ ટોટલ પાંચ એટલે આ પેન્ટાઇલ હેલાઇડ છે પણ છેલ્લેથી બીજા ઉપર બે કાર્બન લટકતા હોય તો એને માટે નિયો શબ્દ છે તો આને સામાન્ય રીતે નિયો પેન્ટાઇલ હેલાઇડ કહેવામાં આવે શું કહીશું મિત્રો નિયો એન ઓ નિયો પેન્ટાઇલ હેલાઇડ પણ જો તમારે આઈઓપીએસી નામ લખવું હોય તો સામાન્ય રીતે કાર્બનની ચેન ગોઠવીએ તો વન ઉપર ક્લોરો છે ટુ ટુ બે વાર ડાય છે અને ટોટલ લાંબી ચેન છે કાર્બન ફરીથી એક વાર પહેલાં તો એક બે ને ત્રણ નંબર પાડ્યા હવે ત્રીજો નંબર તમે અહીંયા લખો તમે અહીંયા લખો તો પણ ચાલે અહીંયા લખો તો પણ ચાલે વન ટુ થ્રી વન ટુ થ્રી વન ટુ થ્રી કોઈ પણ જગ્યાએ ત્રણ જ થાય છે બરાબર છે વન ઉપર ક્લોરીન એટલે વન ક્લોરો લખ્યો બે ઉપર ઉપર નીચે બે મિથાઈલ છે એટલે મેં બગડો પણ બે વાર લખ્યો બે સમાન છે એટલે ડાય લખ્યું જે નામ છે તે મિથાઇલ લખ્યું અને પછી લખી દેવાનું પ્રોપેન રેડી ચલો મિત્રો હવે એક એની પછીની વાત કરીએ એક જ કાર્બન પર તમે જો સી એચ થ્રી સી એચ એક ક્લોરીન ઉપર છે બીજું ક્લોરીન નીચે છે એટલે સી ટુ લખ્યું છે તો આને હું વન વન ડાય ક્લોરો ઇથેન પણ બોલીશ મેં ગઈકાલે તમને કીધેલું યાદ હોય તો એક જ કાર્બન પર બે હેલોજન હોય તો એને જેમિનલ ડાય હેલાઈડ કહેવાય અને બે બાજુ બાજુના કાર્બન પર હોય તો એને વિસિનલ ડાય હેલાઈડ કહેવાય શું કહેવાય વિસિનલ ડાય હેલાઇડ આનું નામ બનાવીએ તો વન ટુ નંબર પાડીએ વન ટુ ક્લોરો ઇથેન રેડી મિત્રો આ વન ટુ ડાયક્લો ઇથેન છે પેલું વન વન છે એટલે આને જેમિનલ કહેવાય કહેવાય સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ તો એ વિનાઇલ સમૂહ થશે આ એક એચ કાઢીએ એટલે તો આનું સામાન્ય નામ બનશે વિનાઇલ ક્લોરાઇડ આ સામાન્ય નામ છે એટલે હું એને ચોરસ કાઉસમાં કરી દઉં છું અને આઈયુપીએસિ નામ આનું બને આ ઇથિન કહેવાય આટલું બરાબર છે એમાં એક ક્લોરીન લાગ્યું એટલે આને કહેવાય ક્લોરો ઇથિન શું બોલશું મિત્રો ક્લોરો ઇથિન ચલો હવે એવી જ રીતે નીચે એક સૂત્ર દેખાય છે જે આપણે સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ બોન્ડ સીએચ ટુ બોન્ડ બીઆર છે હવે આવું જ્યારે બને કે એક બાજુ હેલોજન છે એક બાજુ ડબલ બોન્ડ છે તો આપણે કોને પહેલો નંબર આપવો જોઈએ કયા બાજુથી કે જેથી લઘુત્તમ નંબર ડબલ બોન્ડને મળે કેમકે ડબલ બોન્ડની સક્રિયતા હેલોજન કરતાં વધુ છે આથી વન અહીંથી આપવો જોઈએ તો નામ બને થ્રી પર બ્રોમો ટોટલ ત્રણ કાર્બન હોવાથી પ્રોપ અને વન નંબર ઉપર ઇન છે એટલે કે ડબલ બોન્ડ છે એટલે પ્રોપ વન ઇન રેડી મિત્રો આ આઈયુપીએસસી નામકરણ છે અને ગઈકાલે આપણે શીખી ગયા કે ડબલ બોન્ડના કાર્બન એટલે કે ડબલ બોન્ડ કાર્બન એસપી ટુ સંકૃત હોય એની બાજુમાં રહેલા એસપી થ્રી કાર્બન ઉપર જો હેલોજન હોય તો આવા આખા સમૂહને એલાઇલિક કહેવામાં આવે બરાબર છે આને એલાઇલિક હેલાઇડ પણ કહેવાય એટલે આ આખો એલાઇલ સમૂહ છે એટલે આને એલાઇલ બ્રોમાઇડ પણ કહેવામાં આવે શું કહીશું મિત્રો આપણે એને એલાઈલ બ્રોમાઇડ પણ કહીશું ફરીથી એકવાર ડબલ બોન્ડ ધરાવતા કાર્બનની બાજુમાં એસપી થ્રી સંકૃત કાર્બન છે અને એની સાથે જ હેલોજન જોડાયેલો એટલે એલાયલિક હેલાઇડ થયો આ સમૂહને એલાઇલ સમૂહ કહી શકાય એટલે એલાઇલ બ્રોમાઇડ સેમ વે ચલો મિત્રો આ બે નામ વિચારીએ તમે ક્લોરીનને ભૂલી જાઓ તો બેન્ઝિન ઉપર સીએચ થ્રી હોય તો એને ટોલ્યુઇન કહેવાય એ તમે સામાન્ય નામ જાણો છો એના બીજા નંબર ઉપર એટલે કે આ સીએચ થ્રીની સાપેક્ષમાં આને ઓર્થો કહેવાય તો આને ઓર્થો ક્લોરો ટોલ્યુઈન પણ બોલાય હવે ઓર્થો નથી બોલવું તો હું એને ટુ ક્લોરો પણ બોલી શકું છું ટુ ક્લોરો ઇન જો તમારે એને આ યુપીએસસી દ્રષ્ટિએ વિચારો છો તો તમે આવું પણ બોલી શકો છો વન ઉપર ક્લોરો ટુ ઉપર મિથાઇલ અને બેન્ઝિન સો મિત્રો ફરીથી એકવાર વન ઉપર ક્લોરો ટુ પર મિથાઇલ અને બેન્ઝિન છેલ્લે મુખ્ય નામ આ ત્રણેય નામ આ બંને નામ સાચા જ છે આ એનું સામાન્ય નામ છે સામાન્ય નામને હું ચોરસ કે ગોળકાઉશમાં લખું છું બરાબર છે મિત્રો આ યુપીએસસી નામ છે ટુ ક્લોરો ટોલ્યુઇન અથવા વન ક્લોરો ટુ મિથાઇલ બેન્ઝિન મિત્રો વન ક્લોરો શા માટે પહેલા લખવું તો કે એબીસીડી પ્રમાણે ક્લોરોનો સી ને એમ આવશે હવે આ સામાન્ય નામ છે યાદ રાખજો મિત્રો ખાસ જો અહીંયા ઓએચ હોત ને તો બેન્ઝાઇલ આલ્કોહોલ બેન્ઝીન ઉપર એચ ટુ તો બેન્ઝાઇલ બેન્ઝીન ઉપર સી એચ તો બેન્ઝો રેડી મિત્રો બેન્ઝિન ઉપર સી એચ થ્રી તો મિથાઇલ બેન્ઝિન એમ બેન્ઝાઇલ અને સી તો બેન્ઝો તો હવે આનું આઈઓપીએસસી નામ લખવું હોય તો મુખ્ય કાર્બનની એક જ ચેન છે એટલે આ મિથેન છે મિત્રો મિથેન ઉપર ક્લોરીન પણ જોડાયેલો છે અને આ ફિનાઇલ કેન્દ્ર કહેવાય હવે એક કેચ નીકળી ગયેલું છે અહીંયાથી એટલે બેન્ઝિનનો બાકીનો ભાગ ફિનાઇલ બોલાય ફિનાઇલનું સ્પેલિંગ થાય પી એચથી શરૂ થાય પી એચ ઈ એન વાય એલ તો પીથી શરૂ થાય છે ક્લોરોનું સ્પેલિંગ સીથી શરૂ થાય છે તો આનું આઈઓપીએસસી નામ લખવું હોય તો ક્લોરોફિનાએલ મિથેન આવું પણ લખી શકાય બરાબર છે ખાસ યાદ રાખજો ક્લોરોનો સી એલનો સી એટલે પહેલો લખવો પડે ફિનાઇલનો પીથી ચાલુ થાય એટલે એને બીજું લખવું પડે અને એક જ કાર્બનની ચેન છે એટલે આપણે એને મિથેન કહેવું પડે એટલે ક્લોરો ફિનાઇલ મિથેન બેન્ઝાઇલ ક્લોરાઈડનું આ યુપીએસસી નામ લખો એમસીક્યુમાં પૂછાય તો તમારે ખાસ જોવાનું કે બેન્ઝાઇલ ક્લોરાઇડ ક્યારે કહેવાય તો કે બેન્ઝીન ઉપર સીએચ ટુ સીએલ હોય તો બેન્ઝીન ઉપરના સીએચ ટુને મિથેન કહી શકાય કેમ કે કાર્બનની મુખ્ય શાખા એક જ એમાં લટકતા બે કહેવાય એક આ વિસ્થાપિત થયો અને એક આ વિસ્થાપિત થયો ક્લોરો માટે સી બેન્ઝિન વલય માટે ફિનાઇલ ફિનાઇલ એટલે બેન્ઝિનનું સી સિક્સ એચ વલય એક એચ અહીંયાથી નીકળી ગયો છે એટલે એને ફિનાઇલ બીજો અક્ષર લખ્યો આપણે બીજો શબ્દ લખ્યો ક્લોરોફિનાઇલ મિથેન આઈ થિંક સમજાઈ ગયું હોવું જોઈએ ચાલો મિત્રો હવે બીજા કેટલાક આઈયુપીએસસી નામ લખીએ જેમાં સામાન્ય રીતે ડાય ક્લોરો મિથેન કહી શકાય કેમકે હેલોજનની સંખ્યા વધતી ગઈ ને બે થઈ ગઈ કાર્બનની સંખ્યા એક જ છે એટલે મિથેન હવે ત્રણ કાર્બન થાય તો આને ટ્રાય ક્લોરોમિથેન કહી શકાય ત્રણ બ્રોમિન થાય તો આને ટ્રાય બ્રોમોમિથેન કહી શકાય ચાર ક્લોરીન થઈ ગયા તો ચાર માટે ટેટ્રા ક્લોરો મિથેન કહી શકાય હવે કાર્બનની સંખ્યા એક બે ને ત્રણ છે અને ફ્લોરિન પહેલા કાર્બન પર લાગ્યું છે તો આને વન પર ફ્લોરો પ્રોપેન કહી શકાય મિત્રો જ્યારે ત્રણ હેલોજન હોય ને તો એનું સામાન્ય નામ અહીંયા યાદ રાખજો આને ક્લોરોફોર્મ કહેવાય અને બ્રોમિન હોત તો એને બ્રોમોફોર્મ કહેવાય આયોડિન હોત તો એને આયોડોફોર્મ કહેવાય બરાબર છે આનું સામાન્ય નામ પાછું આવું બને કાર્બન ટેટ્રા ક્લોરાઇડ સીએચ ટુ ને મિથિલિન કહેવાય તો આને કહેવાય મિથિલીન ડાય ક્લોરાઇડ તમે મિથિલિન ક્લોરાઇડ બોલી દો તો પણ ચાલે આપણે ડાય શબ્દ નહી લગાડીશું મિથિલિન ક્લોરાઇડ રેડી મિત્રો આ તમને ખ્યાલ આવી ગયો હશે આ સામાન્ય નામ છે આ એના આઈયુપીએસ નામ છે હવે આપણે ભણવું છે કોયડો મિત્રો દસ પોઈન્ટ એક કોયડો છે સવાલ છે સી ફાઈવ એચ ઇલેવન બી અણુસૂત્ર ધરાવતા શક્ય સંઘટક દોરો અને તેના આઈયુ પીએસસી નામ લખો તથા તમે એને બધાને વન ડિગ્રી ટુ ડિગ્રી અને થ્રી ડિગ્રીમાં વર્ગીકૃત કરો મિત્રો આપણે અહીં બધી જગ્યા ખાલી છે તમે સવાલમાં જ આપેલું છે કે એના આઠ બંધારણ થવાના છે તો આપણે આઠ બંધારણ થાય એ માટેની ટેકનિક વિચારીએ તો મિત્રો આપણે એને સૌથી પહેલાં દોરવા માટેની સિસ્ટમ એવી રાખશું કે આપણી પાસે પાંચ કાર્બન છે સી ફાઈવ એચ ઇલેવન બી તો પાંચ કાર્બનને સૌથી પહેલાં લાઇનમાં દોરશું અને પહેલાં ઉપર બી આર લખશું હું નામ લખતો નથી અને હાઇડ્રોજન પણ દર્શાવતો નથી બરાબર છે હવે આ બિયારના પાંચ કાર્બનની ચેનમાં જુદા જુદા સ્થાને લઈ જઈએ તો આ થયું વન બ્રોમો પેન્ટેન આ થયું ટુ બ્રોમો પેન્ટેન હવે હજુ એકવાર આમ ખસકાવીએ બાજુમાં તો નામ બદલાઈ જાય છે જો મિત્રો વન ટુ થ્રી ફોર ફાઈવ વન ટુ થ્રી ફોર ને ફાઈવ તો હવે નામ બને છે થ્રી બ્રોમો પેન્ટેન રેડી હવે એને આ બાજુ લઈ જઈએ તો શું ફોર બ્રોમો પેન્ટેન બનશે તો કે ના એટલે કે અહીંયાથી નંબરિંગ પડે તો ટુ બ્રોમો થઈ જાય જે ઉપર લખેલું છે એટલે એનો મતલબ એમ કે પાંચની ચેન હવે પૂરી થઈ ગઈ તો મિત્રો ફરીથી પહેલા નંબર પર આવી જાઓ આ લાઈનમાંથી આ પહેલો કાર્બન છે ને હવે એને નીચે લટકાવતા જાઉં એટલે ચેન કેટલી બનશે તો કે ચારની આ ચારની ચેન એમાં બ્રોમિન એક નંબર ઉપર તો જે લટકાવેલો કાર્બન છે એને અહીંયા લટકાવીએ પાછું ચારની ચેન બ્રોમિન એક નંબર પર લટકાવેલા કાર્બનને હું અહીંયા લટકાવી દઉં હવે એને અહીંયા લટકાવવાથી તો પાછું બીજા નંબરનું જ નામ બનશે હીરો ટુ બ્રોમો એટલે હવે આને અહીંયા નજીક લઈ જવાનો કોઈ મતલબ રહેતો નથી તો ચાર કાર્બનની ચેનમાં લટકેલા કાર્બનની પોઝિશન વન અને આ ટુ એટલે કે આ બે કાર્બન સુધી જઈ શકે ત્રીજા પર કે અહીંયા છેડા પર લટકાવવાનો કોઈ મતલબ રહેતો નથી એ ઉપરના એક બે ત્રણમાંથી કોઈ એક નામ બન જશે તો હવે ચાર કાર્બનની ચેનની અંદર બ્રોમિન ને પણ લટકાવી જોઈએ મિત્રો આ ચાર કાર્બનની ચેન છે એકવાર કાર્બન અને એકવાર અહીંયા લટકાવી દઈએ આ ચાર કાર્બનની ચેન માં બ્રોમિન અને કાર્બનને એક સાથે રાખી દઈએ બરાબર છે મિત્રો તો હવે ચાર ની શક્યતાઓ પણ બધી જ પૂરી થઈ ગઈ હવે ત્રણ ની શક્યતા વિચારીએ ત્રણ જ કાર્બન છે એમાં બ્રોમિન એક જ જગ્યાએ છે અને બે કાર્બનને લટકાવવા હોય તો આ એક જ શક્યતા આવે આનાથી બીજી કોઈ શક્યતા આવતી નથી બરાબર છે મિત્રો હવે હું બધાના નામ બોલું છું ફરીથી એકવાર અહીં તમે જુઓ છો વન ટુ થ્રી ફોર ને ફાઈવ એટલે વન બ્રોમો પેન્ટેન ટુ નંબર પર આવ્યું એટલે ટુ બ્રોમો પેન્ટેન થ્રી નંબર પર આવ્યું એટલે થ્રી બ્રોમો પેન્ટેન હવે અહીંયાથી હું ફરીથી એકવાર બોલતો જાઉં વન ટુ થ્રી ને ફોર ચલો મિત્રો નામ વિચાર્યું તમે વન પર બ્રોમો થ્રી પર મિથાઇલ અને ચાર હોવાથી બ્યુટેન લખી દઉં છું અહીં વન પર બ્રોમો થ્રી પર મિથાઇલ અને ચાર ટોટલ હોવાથી બ્યુટેન ચલો અહીં વન ટુ થ્રી ને ફોર વન પર બ્રોમો ટુ પર મિથાઇલ બ્યુટેન બરાબર છે વન પર બ્રોમો ટુ પર મિથાઇલ અને ટોટલ ચાર હોવાથી બ્યુટેન ટોટલ ચાર કયા તો ક્યાં હિરાચાર લાઇનમાં જે છે તે ચલો સેમ વે અહીંયા નંબરિંગ કરીએ વન ટુ થ્રી ફોર ચલો નામ બોલો ટુ બ્રોમો થ્રી મિથાઇલ બ્યુટેન બરાબર છે હજુ એકવાર ટુ બ્રોમો થ્રી મિથાઇલ બ્યુટેન ચલો આનું નામ બનાવો અહીંથી નંબરિંગ કરીએ વન ટુ થ્રી ફોર ચલો નામ બોલો ટુ બ્રોમો ટુ મિથાઇલ બ્યુટેન રેડી ટુ પર બ્રોમો ટુ પર જ મિથાઈ અને બ્યુટેન ચલો અહીંયાથી નંબરિંગ કરો વન કેમકે બ્રોમિનને નંબર ઓછો મળે ટુ થ્રી ચલો વન બ્રોમો ટુ ટુ ડાય મિથાઈલ પ્રોપેન વન બ્રોમો ટુ ટુ ડાય મિથાઈલ પ્રોપેન મિત્રો તમારે જેમ અહીં સી ફાઈવ એચ ઇલેવન બીઆર છે એના જગ્યાએ હોમવર્કમાં સી ફોર પાંચ દુ દસ ને એક અગિયાર હતું તો ચાર દુ આઠ ને એક નવ અને બ્રમી આનું સેમ નીચે જેમ સમજ્યા ને તમે એમ બધા શક્ય સંગઠક બનાવવાના અને એનું આઈયુપીએસસી નામકરણ કરવાનું ચાલો હવે આપણા સવાલને આગળ લઈ જઈએ આ બધાનો કયા પ્રકારનો છે તે લખવાનો છે તો હેલોજનવાળું કાર્બન બીજા એક જ કાર્બન સાથે એટલે આ થઈ ગયું પ્રાઇમરી હેલોજનવાળો કાર્બન બીજા બે સાથે એટલે આ થઈ ગયો સેકન્ડરી હેલોજન ધરાવતો કાર્બન બીજા બે સાથે આ થઈ ગયો સેકન્ડરી હેલોજન ધરાવતો કાર્બન એક જ કાર્બન સાથે એટલે આ થઈ ગયું પ્રાઇમરી હેલોજન ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે આ પણ થઈ ગયો પ્રાઇમરી

મિત્રો આ ગુજરાત બોર્ડે પૂછેલો ત્રણ માર્કનો એમ સીક્યુ છે પણ ત્યારે સવાલ એવો હતો કે સી ફાઈવ એચ ઇલેવન બી અણુસૂત્ર ધરાવતા શક્ય સંગઠકો પૈકી પ્રાઇમરી સેકન્ડરી અને ટર્સરીની સંખ્યા અનુક્રમે કેટલી તો તમે હવે ગણો પ્રાઇમરી કેટલા દેખાય છે એક બે ત્રણ ને ચાર તો ચાર સંખ્યા જે છે એ પ્રાઇમરીની છે હવે સેકન્ડરી એક બે અને ત્રણ ત્રણ સંખ્યા છે એ સેકન્ડરીની છે અને એક જ સંખ્યા છે એ છે ટર્સરીની છે તમે સમજી ગયા હશો કુલ સંખ્યા કેટલી છે આઠ કુલ આઠ પૈકી ચાર પ્રાઇમરી ત્રણ સેકન્ડરી અને એક ટર્સરી તો મિત્રો આવું જ તમારે સી ફોર એચ નાઇન બી માટે જાતે કરવાનું છે હવે આવે છે કોયડો નંબર દસ પોઈન્ટ બે મિત્રો દસ પોઈન્ટ બેની અંદર ડબલ બોન્ડ ધરાવતા કેટલાક છ જેટલા સૂત્રો લખ્યા છે એમાંથી હું તમને ઉપલા ત્રણ આઈયુપીએસસી નામ લખતા શીખવાડું છું બાકીના ત્રણ તમારે જાતે મહેનત કરવાની છે મિત્રો ફરીથી એકવાર અહીં તમને આ જે સૂત્ર દેખાય છે એમાં અહીં કાંઈ લખ્યું ન હોય એટલે આપણે સી એચ થ્રી સમજવાનું એટલે એક કાર્બન તમારો અહીંયા છે બીજો અહીંયા છે ત્રીજો અહીંયા છે ચોથો અહીંયા છે પાંચમો અહીંયા છે મેક્સિમમ શૃંખલા ગણો તો એક બે ત્રણ ચાર ને પાંચ થશે હવે તમે ડબલ બોન્ડને નાનો નંબર આવે એવી રીતે નંબરિંગ કરો તો અહીં એક બે ત્રણ ચાર ને પાંચ થાય તો અહીંયા બે નંબર ઉપર ડબલ બોન્ડ જાય જો અહીંયાથી ગણો તો એક બે અને ત્રણ નંબર પર જાય એટલે નંબરિંગ આપણો હંમેશા ઉપરથી આવશે અહીં વન આ ટુ આ થ્રી આ ફોર ને આ ફાઈવ બરાબર છે તો હવે તમે જુઓ તો ત્રણ નંબર ઉપર બ્રોમો છે તો ત્રણ નંબર ઉપર બ્રોમો લખીએ ટોટલ પાંચ કાર્બન છે એટલે પેન્ટ ગણાય ટોટલ પાંચ કાર્બન છે એટલે પેન્ટ ગણાય એટલે પેન્ટ અને બે નંબર પર ડબલ બોન્ડ છે એટલે ટુ નંબર ઉપર ઇન એટલે કે પેન્ટ ટુ ઇન હજુ એકવાર સમજો બરાબર અહીં પણ એક કાર્બન અહીં પણ એક કાર્બન અહીં 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 અને અહીં આટલી જગ્યાએ એક એક કાર્બન છે મિત્રો તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અહીં કાર્બનનો નંબર ક્યાંથી શરૂ કરો અહીં વન ટુ થ્રી ફોર ફાઇવ કહેવું કે અહીંયાથી કેવું તો ફરીથી એકવાર અહીંયાથીને જ નંબરિંગ આપવો પડશે તો જ ડબલ બોન્ડને નાનામાં નાનો નંબર મળે આ વખતે તમે જુઓ ત્રણ નંબર ઉપર એક મિથાઈલ શાખા પણ છે એટલે ઉપરના નામમાં એક નવો એડ થશે વચ્ચેનું નામ આપણે અત્યારે થોડીવાર સ્કીપ કરીએ છીએ વચ્ચે એક જગ્યા રહી ગઈ છે તો ફરીથી એકવાર સેમ વે ચલો આમાં પણ વિચારતા શીખો તો અહીં એક કાર્બન છે અહીં એક કાર્બન છે અહીંયા પણ એક કાર્બન છે અહીંયા પણ એક કાર્બન છે અને અહીંયા પણ એક કાર્બન છે ચલો નંબરિંગ કરીએ તો અહીંથી નંબરિંગ થશે વન ટુ થ્રી અને આ ફોર બરાબર છે મિત્રો ચલો નામ પ્રમાણે બનાવીએ તો ચાર કાર્બન એટલે બ્યુટ થશે એમાં વન નંબર ઉપર ડબલ બોન્ડ એટલે બ્યુટ વન ઇન એવું છેલ્લે લખાવવું જોઈએ પણ આગળ એક વિસ્થાપિત મિથાઇલ છે એક વિસ્થાપિત બ્રોમિન છે તો બ્રોમિન પહેલા લખવું પડે એટલે નામ બને થ્રી પર બ્રોમો ટુ પર મિથાઇલ ટોટલ ચાર કાર્બન હોવાથી બ્યુટ વન પર ડબલ બોન્ડ હોવાથી વન ઇન ચાલો હજુ એકવાર કાર્બન દેખાય છે લાલ અક્ષરે લખેલા છે બધા ચલો એક બે ત્રણ ચાર ને પાંચની લાઇન છે તો ફરીથી એકવાર ચાર ઉપર બ્રોમો ત્રણ નંબર ઉપર મિથાઇલ છે એટલે થ્રી પર મિથાઇલ ટોટલ પાંચ હોવાથી પેન્ટ અને બે નંબર પર ડબલ બોન્ડ હોવાથી ટુ ઇન ચલો હજુ એક વખત શીખવાડીએ ચલો અહીં કાર્બન છે અહીં પણ કાર્બન છે અહીંયાય કાર્બન છે અહીંયાય કાર્બન છે ને અહીંયાય કાર્બન છે ટોટલ એક બે ત્રણ ચાર ચારની મેક્સિમમ લાઇન છે અહીંયાથી નંબર મારો ને તો પણ બે પર ડબલ બોન્ડ થાય અહીંયાથી નંબર મારો તો પણ બે પર નંબર થાય તેનો મતલબ એમ કે બે બાજુથી સમાન હોય તો બ્રોમિનને નંબર નાનો મળે એટલે નંબરિંગ અહીંયાથી થશે એક બે ત્રણ ને ચાર તો હવે લખવાનું થશે આવી રીતે વન ઉપર બ્રોમો ટુ પર મિથાઇલ ચાર કાર્બન લાઇનમાં હોવાથી બ્યુટ અને બે નંબર ઉપર ડબલ બોન્ડ હોવાથી ઇન બ્યુટ ટુ ઇન ચલો વન્સ અગેન પાછો એક વાર લાલ સ્કેચ પેનથી હું કાર્બન મૂકું છું આ એક આ બે આ ત્રણ ને આ ચાર ચાર કાર્બન છે મિત્રો ચલો કોને પહેલો નંબર આપીએ બ્રોમિનવાળા વાળા કાર્બનને કે ઉપરના આ લાઈનને તો કે ભાઈ બ્રોમિન વાળા કાર્બનને એક બે ત્રણ ને ચાર તો હવે નામ બનશે વન પર બ્રોમો કોઈ જગ્યાએ મિથાઈલ વિસ્થાપિત છે કે નહીં જોઈ લો જરા તો કે નથી એટલે સીધું ચાર કાર્બન હોવાથી બ્યુટ અને ટુ નંબર પર ડબલ બોન્ડ હોવાથી ટુ ઇન ચાલો છેલ્લું નામ છે આ વિડીયોને અહીં પોઝ કરી દો અને જાતે નામ વિચારો તો અહીં એક બે ત્રણ ને અહીંયા ચાર એમ કાર્બન છે મિત્રો લાઇન ગણો ને તો ડબલ બોન્ડવાળી લાઇન નંબરમાં આવી જોઈએ તો અહીંથી મારે નંબરિંગ કરવો પડે વન અહીંથી ટુ ને આને જ થ્રી કરવો પડે આ વિસ્થાપિત મિથાઈલ સમૂહ ગણી શકાય બરાબર છે તો થ્રી ઉપર બ્રોમો બ્રોમો હંમેશા પહેલાં જ લખવું પડશે પછી ટુ પર મિથાઈલ અને હવે ત્રણ જ કાર્બન હોવાથી પ્રોપ અને વન નંબર ઉપર ઇન તો આ એનું આઈ યુપીએસસી નામકરણ થયું હવે મિત્રો આવે છે લખાણ સંબંધિત સવાલ પ્રશ્ન નંબર પહેલો એમાં છે નામ આપ્યા છે ને તમારે બંધારણ દોરવાના છે તો મિત્રો દરેક વખતે આપણે બંધારણ પરથી નામ લખતા હતા હવે બંધારણ દોરવાના છે તો છેલ્લેથી શરૂ કરવાનું પેન્ટેન છે એટલે પાંચ કાર્બન લખવાના અને કોઈ પણ એક સાઈડથી તમને જે બાજુથી ગમે એ બાજુથી નંબરિંગ કરી દેવાના હવે પહેલેથી વાંચતા જાઓ ટુ પર ક્લોરો એટલે અહીંયા એક ક્લોરીન મૂકી દેવાનું થ્રી પર મિથાઇલ તો બીજા કાર્બન ઉપર એક મિથાઈલ લટકી દેવાનો અને બાકીના હાઇડ્રોજન મૂકી દેવાનો તો અહીં મૂકવા પડે ત્રણ અહીં એક અહીંયા પણ એક અહીંયા બે અને અહીંયા ત્રણ ચાલો હજુ એક વાર છેલ્લો શબ્દ ગોતો સાયક્લોહેન સાયક્લોહેન એટલે છ કાર્બનની એક ચેન પણ ચક્રિય અને અંદરની સાઈડ થી હું નંબર મારી દઉં છું એટલે આપણે લખવામાં ના નડે ચલો પહેલેથી વાંચો વન પર ક્લોરો એટલે પહેલી ઉપર ક્લોરીન મૂકી દેવાનું ચાર ઉપર ઇથાઇલ તો અહીંયા જે છે એ હું અહીંયા મૂકી દઉં છું સી એચ ટુ સી એચ થ્રી તમને થોડું મોટું દોરી દઉં તો આવું લખાય ઉપર પહેલા ઉપર ક્લોરીન છે અને બીજા ઉપર સી ટુ એચ ફાઈવ છે બરાબર છે ચાલો હેપ્ટેન હેપ્ટેન એટલે કેટલા કાર્બન સાત તો લાઈનમાં સાત કાર્બન લખેલા છે નંબર પણ પાડેલા છે આપણે કોઈ પણ એક છેડેથી નંબરિંગ પાડી દેવાનું ચલો પહેલેથી વાંચો ચાર ઉપર તૃતીય બ્યુટાઇલ આ ચાર ઉપર તૃતીય બ્યુટાઇલ એટલે જોડાયેલો કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાય તો આને તૃતીય બ્યુટાઇલ કહેવાય ત્રણ ઉપર આયોડો એટલે ત્રણ નંબર ઉપર પાછો આયોડિન જોડવાનો રેડી હવે હાઇડ્રોજન મૂકતા તો આવડશે મિત્રો ચલો હવે આવે છે બ્યુટ ટુ ઇન બ્યુટ એટલે ચાર કાર્બન નંબર માર્યા પછી ટુ ઇન ટુ એટલે ટુ અને થ્રી વચ્ચે ડબલ બોન્ડ અને હવે લખવાનું થયું આગળનું વન ફોર બ્રોમો વન ઉપર પણ બ્રોમિન અને ફોર નંબર ઉપર પણ બ્રોમિન રેડી વન ફોર બ્રોમો ચલો હવે આવે છે છેલ્લો શબ્દ બેન્ઝિન તો બેન્ઝિન દોરી દઈએ પહેલાં તો એકાંતરિત દ્વિબંધ નંબરિંગમાં અહીંયાથી વન ટુ થ્રી ફોર ફાઈવ ને સિક્સ મનમાં યાદ રાખજો ચલો વન નંબર ઉપર બ્રોમો પહેલો નંબર ઉપર દ્વિતીય બ્યુટાઇલ ચલો જોઈએ પણ દ્વિતીયક પણ ચાર થયા નહીં તો હવે ગમે તે આ બાજુ એક અથવા આ બાજુ એક કાર્બન મૂકવો પડે એટલે આને દ્વિતીયક બ્યુટાઇલ કહેવાય ટુ નંબર ઉપર મિથાઇલ મિત્રો અહીંયા ટુ છે તમે અહીંયા પણ લખી શકો કા અહીંયા અથવા અહીંયા વન ટુ થ્રી ફોર પણ થાય વન ટુ થ્રી ફોર પણ થાય હું આ બાજુ રાખું છું બરાબર છે તો આ થઈ ગયું વન બ્રોમો ફોર દ્વિતીયક બ્યુટાઇલ ટુ મિથાઇલ બેન્ઝિન ચાલો મિત્રો જય સ્વામિનારાયણ આજનું કામ આટલું છું